नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા તાલુકાના કુરેલિયા ગામમાં ખેડૂત કિરણભાઈ લુભાઈ પટેલના ખેતરમાં સોલરથી ચાલતા પાણીની પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરતા નવસારી જિલ્લા યુવા મોરચા ભાજપ ઉપપ્રમુખ ડૉક્ટર વિશાલ પટેલ, વાંસદા તાલુકા સક્રિય ભાજપ કાર્યકર્તા ભૂપેન્દ્ર પટેલ, ડાંગી હોટલના માલિક, વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બિપિનભાઈ મહાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સોલરથી મોટરની પાણીની લાઇન શરૂ થઈ શકે એના ઉદઘાટન કરી અને ખેડૂતને સક્ષમ બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અને આજના કોમ્પ્યુટર યુગની અંદર કોમ્પ્યુટરથી ઘર બેઠા મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી રિમોટ કંટ્રોલથી ઘર બેઠા ખેતરનું નિરીક્ષણ થઈ શકે, જેથી કરીને ખેતમજૂરે ઓછો ખર્ચ ભોગવવો પડે અને રાત્રે જ્યારે પાણીનો વારો આવતો હોય તો ત્યારે ત્યાં સુધી જવાની જરૂર પણ ના પડે એ રીતેનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના જરી ગામમાં લલ્લુભાઈનું ઘર ભારે પવન આવતા પડી ગયું હતું, જેની જાણ ગામના ભાજપ આગેવાન હસમુખભાઈને થતાં તેઓએ નવસારી જિલ્લામાં આદિવાસીઓની સેવા માટે હંમેશા તત્પર રહેતા વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિનભાઈ મહાલને જાણ કરી હતી અને બિપિનભાઈ મહાલે તુરંત જ તાલુકા પંચાયતના પ્રમુખ સંતુભાઈને જાણ કરી હતી. પ્રમુખ કામમાં હોવાથી વાંસદા તાલુકાના ભાજપ આગેવાનો, જેમાં નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ડૉક્ટર વિશાલ પટેલ, વાંસદા સક્રિય કાર્યકર્તા ભૂપેન્દ્ર પટેલ વગેરે ભેગા મળી ગામના આગેવાને સ્થળ પર જઈ મુલાકાત લઈ ઘરનું નિરીક્ષણ કરી બિપિનભાઈ મહાલને, ટીડીઓ અને પ્રમુખને જાણ કરી. ભૂપેન્દ્રભાઈ પટેલે સરપંચ અને તલાટીને જાણ કરી તાત્કાલિક સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને એમનો રિપોર્ટ ટીડીઓને આપ્યો હતો અને કંઈ પણ મદદની જરૂર પડે તો અમે મદદરૂપ થઈશું એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. નવસારી શહેર ગણેશ સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રમુખ પદે નરેશભાઈ બાબુભાઈ ઢીમર, તેમજ મહામંત્રી તરીકે પ્રવીણભાઈ શિંદે, પરસોત્તમભાઈ પટેલ, તેમજ ખજાનતી તરીકે ગુણવંતભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે રાજુ પટેલ બુલેટ, ધર્મેશ માલી, કેતનસિંહ મહેતા, હિંમત પટેલ, વિજય પેન્ટર, કાંતુભાઈ પટેલ, યોગેશભાઈ ચંદપુરા, ગિરીશભાઈ ભાસ્કર, મુકેશ પટેલ, સુનિલ રાણા, તેમજ આયોજક મંત્રી તરીકે વિવેક રાણા, મનીષ પટેલ, મહેન્દ્ર કોઠમડીવાલા, તેમજ મંત્રી તરીકે કરણ ઢીમર, જયદીપ દેસાઈ, સુનિલ મિત્તલની નિમણૂક કરવામાં આવી હતી. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહિયે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ, 5 સે ઝ્યાદા વેરાઇટીઝ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. દુબઈ ઇન્ટરનેશનલ રમતમાં સમરોલીના 2 સગાભાઈઓની સિદ્ધિ. SBKF 8th ઇન્ટરનેશનલ ગેમ્સ 23નું આયોજન દુબઈમાં 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી થયું હતું. આ ગેમ્સમાં એથ્લેટિક્સ દોડની 9 દેશોની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં સમરોલીના તેજ ઠાકોરભાઈ પટેલ અંડર 14 અને પંથ ઠાકોરભાઈ પટેલ અંડર 11માં ભાગ લીધો હતો. અંડર 14માં 10 કિલોમીટરમાં ગોલ્ડ મેડલ અને 1500 મીટરમાં ગોલ્ડ મેડલ અને 3 કિલોમીટરમાં સિલ્વર મેડલ વિજેતા બન્યા હતા, જ્યારે પંથ ઠાકોરભાઈ પટેલ અંડર 11માં 1500 મીટરમાં ગોલ્ડ, 800 મીટરમાં ગોલ્ડ અને 3 કિલોમીટરમાં સિલ્વર મેડલ વિજેતા બન્યા હતા. બંને ભાઈઓ જય ઇન્ટરનેશનલ સ્કૂલ સમરોલીમાં અભ્યાસ કરે છે. તેમને માર્ગદર્શક તરીકે ધર્મેશભાઈ ભરતભાઈ પટેલે સઘન તાલીમ આપી અને માર્ગદર્શન આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ શાળા વિદ્યા સંકુલ 3નો કલા ઉત્સવમાં પ્રતાપનગર હાઈસ્કૂલ વાંસદાના માધ્યમિક વિભાગમાં સંગીત વાદનમાં પ્રથમ, દેશમુખ દિવ્યાંગ અજયકુમાર ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, બનારપુરી હુસેન મુસ્તાકભાઈ સંગીત ગાયનમાં દ્વિતીય, ખુશીબેન અંકેશભાઈ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંગીત ગાયનમાં પ્રથમ, મૌર્ય કેટી હરે રામભાઈ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ, સૈયદ અજમેરી સત્તારભાઈ અને સંગીત વાદ્યમાં દ્વિતીય પરમાર કૃષ્ણા બિજેન્દ્રભાઈએ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે અને એ બદલ શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ અને આખી સમગ્ર ટીમ એમને શુભેચ્છા પાઠવી રહી છે.
વાંસદા તાલુકાની ચેતના સંસ્થાના અને એલએનટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આઈસીડીએસ વિભાગ અને આરોગ્ય વિભાગના સંકલન અને સહભાગિતા સાથે સંયુક્ત ઉપક્રમે વાંસદાના 10 ગામોમાં લીમજર, અક્કલછાવ, પીપલખેડ, ધોડમાળ, ચોઢા, કણધા, મોટા આંબા, મોટી વલજાર, ઉનાઈ અને ખાનપુર વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી 1-7 ઓગસ્ટ કરવામાં આવી હતી. આ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીમાં સગર્ભા બહેનોને ધાત્રી માતાઓ, મહિલાઓ, આઈસીડીએસ વિભાગ, આરોગ્ય વિભાગ અને ગામના આગેવાનો સહિત કુલ 715 લોકો સહભાગી બન્યા હતા. યુવા ઉત્સવ 2023-24 જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીની સિદ્ધિ. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ 2023-24 મારી માટી મારો દેશ તારીખ 5-8-2023 અને શનિવારના રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે યોજાયો હતો, જેમાં 5 પૂર્તિ સ્પર્ધામાં શેખ આલિયાબાનું સમીર ધોરણ 11 પ્રથમ ક્રમે પ્રાપ્ત કર્યો હતો અને લોકવાર્તા સ્પર્ધામાં લાડ હર્ષિતા ભરતભાઈ ધોરણ 12 બ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ વધાર્યું હતું અને જેને લઈ શાળા પરિવારોએ તેમને પ્રોત્સાહન આપી અને વધાવ્યા છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. યુવા ઉત્સવમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાતા ગર્લ્સ શાળાની વિદ્યાર્થિનીઓ ઝળકી. જિલ્લા યુવા વિકાસ અધિકારી અને રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા યુવા ઉત્સવ 2023-24 અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાઈ નવાજભાઈ તાતા ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરતા તાલુકા કક્ષાએ અનેક સિદ્ધિ મેળવી હતી અને જેની અંદર વાત કરવામાં આવે તો વક્તૃત્વ સ્પર્ધામાં ટંડેલ માધવી પ્રથમ ક્રમ, તેમજ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ, તેમજ ખુલ્લા વિભાગની ભજન સ્પર્ધામાં ભરવાડ કાજલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યું હતું. સ્પર્ધામાં પરિણામ દ્વારા આ નંબર મેળવી બાળકોએ શાળાનું ગૌરવ વધાર્યું છે, જેને શાળા પરિવાર અને આચાર્યશ્રીએ વધાવી લીધું છે. ઇન્દોર ખાતે યોજાયેલ ભરતશ્રી રાષ્ટ્રીય સન્માન સમારોહમાં વાંસદાની હોસ્પિટલના ડૉક્ટર લોચન શાસ્ત્રીને તેમના સામાજિક ક્ષેત્રે અપાયેલ યોગદાન તથા સર્પદંશના દર્દીને સારવાર ક્ષેત્રે મળેલી અનેરી સફળતા તથા સર્પદંશ અવેરનેસ પ્રોગ્રામ જેવા અનેક ક્ષેત્રે કરેલા કાર્યો માટે ઇન્દોર ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં તેમને એર વાઇસ માર્શલ સમીર વિશ્વનાથન, વાયુસેના જાણીતા ફિલ્મ કલાકાર મુસ્તાક ખાન અને લેફ્ટનન્ટ જનરલ BS સિસોદિયા ઇન્ડિયન આર્મીના હસ્તે ભરતશ્રી રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. નવસારી LCB પોલીસે ઇનોવા કારમાં દારૂ વહન કરતા 4 આરોપીને ઝડપી પાડ્યા. નવસારી LCB પોલીસે બાતમીના આધારે ચીખલી ખાતે ચીખલીના ઓવરબ્રિજ નીચેથી પસાર થતી ઇનોવા કાર, જે નંબર GJ5JP3500 નંબરની કારમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારમાંથી 40,400 દારૂ મળી આવ્યો હતો, જેમાં મુન્નાભાઈ, બાબુભાઈ હળપતિ, સુમનબેન, મંગાભાઈ વાઘેલા, તેમજ સુશીલાબેન, બુધાભાઈ વાઘેલા અને ટીનીબેન વાઘેલા આ 4 આરોપીને પોલીસે ઝડપી પાડી તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી LCB પોલીસે નોગામા તરફથી જતા માર્ગ પરથી એક ટેમ્પોમાં ગેરકાયદેસર લોખંડના સળિયા વહન કરતા 2 આરોપીને ઝડપી પાડ્યા. નવસારીની LCB પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર વહન કરી લોખંડના સળિયા લઈ જતા 2,20,200 મુદ્દા માલ, એટલે કે સળિયા પોલીસે ઝડપી પાડ્યા, તેમજ ટેમ્પો સહિત 7,31,000 મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો, જેમાં 2 આરોપીને ઝડપી પાડ્યા, જેમાં રાજેન્દ્રસિંહ નરસિંહભાઈ રાજપુરોહિત તેમજ થાનારામ ગમનારામ આહિર આ 2 આરોપીને પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ખેરગામ પોલીસે ખેરગામ ખાખરી ફળિયા ખાતે આરોપીના ઘરના રસોડાના ભાગેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 33,600 મુદ્દામાલ પોલીસે પકડી આરોપી કાર્તિક કુમાર રોહિતભાઈ પટેલ રહેવાસી ખેરગામ ખાખરી ફળિયા તેને ઝડપી પાડ્યો હતો. તેમજ મિત્તલ ઉર્ફે નિકુંજ ઉર્ફે ભૂર્યો દિનેશભાઈ પટેલ રહેવાસી ખેરગામ પોમાપાડ ફળિયા આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાંસદા પોલીસે વાંસદાના વડબારી ફરિયા ખાતે જુગાર રમતા 5 આરોપીને ઝડપી પાડ્યા. વાંસદા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વાંસદાના વડબારી ફરિયા દિલીપભાઈ બચુભાઈ પટેલના ઘરના આગળના આવેલા પતરાના શેડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 22,610 મુદ્દામાલ કબજે કર્યો હતો. જે આરોપી ઝડપાય તેમાં દિલીપભાઈ બચુભાઈ માંદાભાઈ કુકણા હુસેનીભાઈ દાઉદભાઈ વોહરા સંજયભાઈ રમણભાઈ કુકણા શૈલેષભાઈ છોટુભાઈ પટેલ અને જીતુભાઈ ભીખુભાઈ ભક્ત આ 5 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. તેઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી જેવી ચાવડા કરી રહ્યા છે. ખેરગામના ઢોલુંબર ગામે કુવામાં પડી જતા એક મહિલાનું મોત નિપજ્યું. ખેરગામ તાલુકાના ડોલુંબર ગામના દાદરી ફળિયા ખાતે રહેતા શિલ્પાબેન ધીરુભાઈ પટેલ જે ઉંમર વર્ષ 28 જેઓને પોતે આંખે ઓછું દેખાતું હોય તેમજ અસ્થિર મગજના હોય જેઓ ઘરની બહાર પેશાબ પાણી કરવા માટે ગયેલા હોય તે વખતે તેમને આગળ આવેલા કૂવા ન દેખાતા તેઓ અકસ્માતે કૂવાના ઊંડા પાણીમાં પડી જતા તેમને ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ અંગે ધીરુભાઈ જીવલાભાઈ પટેલ દ્વારા ખેરગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ચીખલી પોલીસે સરૈયા નદી ફળિયા ખાતે કારમાં લઈ જવાતા દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. બેને વોન્ટેડ જાહેર કરાયા. ચીખલી પોલીસે સરૈયા નદી ફળિયાના જાહેર રોડ ઉપરથી મારુતિ સુઝુકી ઓમિની વાન ગાડી નંબર GJ5CK396માં દારૂનો જથ્થો લઈ જવાતો બાતમીના આધારે કારને અટકાવી કારમાં ચેક કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 130,000 મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જેમાં આરોપી જયેશભાઈ ચિમનભાઈ પટેલ ઉંમર 31 રહેવાસી વાંઝણા ગામ ટપાલ ફળિયા તાલુકો ચીખલી જિલ્લો નવસારીને ઝડપી પાડ્યો હતો. ત્યારે મુદ્દામાલ ભરી આપનાર જતીનભાઈ હળપતિને વોન્ટેડ જાહેર કર્યા. દમણના તેમજ પ્રોહિબિશનનો મુદ્દામાલ મંગાવનાર કાલુભાઈ મારવાડી જેઓ સાતમ ગામના રહેવાસી છે તેમને પણ વોન્ટેડ જાહેર કરી પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જો આજના તાપમાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું અને લઘુત્તમ તાપમાન જે ખરું 26.5 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું છે. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 88% અને સાંજ દરમિયાન 74% રહેવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ 10.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને ફરીવાર આજરોજ વરસાદે વિરામ લીધો હતો. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.